પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી અને જે બાદ ક્ષત્રિયોનો જે આક્રોશ ફાટ્યો છે ને હવે આક્રોશ ઉગ્ર ને ઉગ્ર બની રહ્યો છે, ત્યારે હવે દરેક 26 સીટ પર ક્ષત્રિય સમાજ જે છે તે હવે અસર પાડવાની વાત કરી રહ્યો છે, ભાજપનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યો છે. ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ જેટલી સક્રિય થઈ છે તેવી જ રીતે હવે પુરુષોત્તમ રૂપાલા પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોનું સમર્થન મેળવવા માટે યેનકેન પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી તે બાદ તેમણે બે વખત માફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત ન પડ્યો. તેમણે માફી ન આપી, એક જ માંગ કરી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ ભાજપ માન્યું નહીં. ભાજપે ટિકિટ યથાવત રાખી, ફોર્મ પણ ભરાઈ ગયું, ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે અને હવે ચૂંટણી પણ નજીક છે. હજી પણ ક્ષત્રિયોની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ ભલે રદ નથી કરી, ફોર્મ ભલે ભરાઈ ગયું, પરંતુ ફોર્મ હવે પરત ખેંચી લેવામાં આવે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ એક થયો છે અને સંકલન સમિતિએ જે પાર્ટ ટુની ઘોષણા કરી તે ઘોષણા પ્રમાણે હવે ભાજપનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ઠેર ભાજપના જે પણ કાર્યક્રમો યોજાય છે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધના કારણે કે ભાજપને ખાસી એવી અસર પણ પડી રહી છે. ત્યારે ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ બેઠકો પર બેઠકો યોજી રહી છે. તેને લઈને હવે પુરુષોત્તમ રૂપાલા પણ સક્રિય થયા છે. પુરુષોત્તમ રૂપાલા પણ હવે જે જે કાર્યક્રમમાં જાય છે ત્યાં ક્ષત્રિયોને આહ્વાન કરી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે કે તેઓ નાની મોટી તમામ ભૂલોને ભૂલીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દે અને આગામી દિવસોમાં હવે જ્યારે મતદાન કરવાનું થાય ત્યારે ભાજપને મતદાન કરે તેવી તેઓ જાહેર મંચ પરથી હવે અપીલ કરી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાનું એક મહત્વનું ક્ષત્રિય સમાજ પરનું એક નિવેદન સામે આવ્યું છે, સાંભળો તેમણે શું કહ્યું. જે ચિહ્ન લગાડ્યું, હું આ ટંકારા પડદરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું એ ચિહ્નને લગાડ્યું. બોલાવીશ એક વખત, જય શિવાજી. આપ કહેજો જય ભવાની, જય શિવાજી, જય શિવાજી, જય ભવાની. કલ્પના તો કરો, આઝાદીના 75 વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જયારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી, આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને, મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો, પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે, આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી ટંકારા પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે આ નિવેદન તમે જે સાંભળ્યું તે મોરબી કાર્યાલયના ઉદઘાટન સમયે પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું છે. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલું આ નિવેદન મહત્વનું એટલા માટે મનાય છે કારણ કે ક્ષત્રિય સમાજ જે છે એ પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીના કારણે નારાજ છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને ફરી એકવાર વિનંતી કરી છે, રાષ્ટ્રના કામમાં જોડાઈ જવા તેમને આહ્વાન કર્યું છે. ક્ષત્રિય સમાજ બધું ભૂલી આ દેશ હિતમાં જોડાઈ અને જીતનો ભગવો લહેરાવવામાં લાગી જાય તેવી અપીલ કરી રહ્યા છે. ત્યારે જય શિવાજી ને જય ભવાનીના નારા લગાવીને તેઓ ક્ષત્રિય સમાજને હાકલ કરી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે, મનાવવાની ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે શું લાગે છે કે ક્ષત્રિય સમાજ હવે પુરુષોત્તમ રૂપાલાને માફ કરશે કે નહીં તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.